આઈપીસીનું જે પ્રકરણ નંબર બાવીસ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આપણે કલમ જોઈએ છીએ પાંચસો ત્રણથી પાંચસો દસ સુધી જેમાં આપણે હવે નવી જ કલમની ચર્ચા કરવાની છે અને એ કલમ છે કલમ નંબર પાંચસો સાત કલમ નંબર પાંચસો સાતમાં જણાવવામાં આવેલું છે કે કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને નાનામાં પત્રથી ધમકી આપવામાં આવે જ્યારે આઈપીસી લાગુ પડ્યું એટલે કે આઈપીસીનો ધારો અઢારસો માં ઘણાણો એ લાગુ પડ્યો ત્યારે આપણી પાસે પત્રની ફેસિલિટી હતી એટલે કલમ નંબર પાંચસો સાતમાં પણ હવે જુઓ કલમ નંબર પાંચસો સાતમાં પત્ર એના ઉપરાંત મેસેજ એના ઉપરાંત ફોન આ બંનેનો સમાવેશ થાય છે કે કોઈ નાનામાં પત્રથી એટલે કે ફોર એક્ઝામ્પલ ટપ્પુ જે છે એ ટપુ સરકારી કર્મચારી છે પણ એને કોઈ નનામી વ્યક્તિ જે છે એની ફોન કરીને ધમકી આપે છે કોઈ વ્યક્તિ ધમકી આપે છે ખબર નહીં કાર્ય ખબર છે કે ભાઈ આટલા આટલા જે સબૂત છે એને પાછા રિટર્ન આપવાના છે પણ નાનામાં પત્ર નામ સાથે નહીં ફોર એક્ઝામ્પલ આપણે આગલામાં જોયું હતું કે ભાઈ પપ્પુ પોતે જ જાય છે અને એના જ નામથી ધમકી આપે છે અહીંયા નામ વગરની ધમકીઓ આપવામાં આવે છે કેવી ધમકી તો કે ગુનાહિત ધમકી ત્યારે જ્યારે ફોન દ્વારા મેસેજ દ્વારા કે પત્ર દ્વારા ધમકી આપવામાં આવે તો એના માટે આપણી પાસે કલમ નંબર પાંચસો સાતનો ઉલ્લેખ થયેલો છે